જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું જેનું નામ છે બાલીગ્રામદાસ. તો ચાલો આપણે સાથે મળીને આ પ્રસંગ સાંભળીએ. અરે ઓ ચુનિયા, જો તો ખરી એમને આજે શું થઈ ગયું છે? દાસિયાની પત્નીએ બહાર આવી ફાટે સાદે પાડોશણને બૂમ મારી. ચુનિયા તો ઘરકામ પડતું મૂકીને દાસિયાના ઘર પાસે આવીને ઊભી રહી. ગભરાટ ભર્યા સ્વરે પૂછ્યું, કેમ ઉલશી, શું થયું છે? બહેન, મારું નસીબ ફૂટી ગયું. આજે એ જગન્નાથજીના દર્શન કરવા ગયા હતા, ત્યાંથી આવ્યા પછી કોણ જાણે શું થયું છે. તે ગાંડાની જેમ બસ બક્યા જ કરે છે, ઘડીમાં નાચે છે, ઘડીમાં કૂદે છે, સમજણ નથી પડતી કે શું થયું છે. પણ બકે છે શું? આમ પૂછતા જ સુનિયા ઘરમાં બેઠી, એની સાથે શેરીના 5-25 રહેવાસીઓ પણ અંદર ઘૂસ્યા. જોયું તો રસોડામાં પાગલની જેમ દાસીઓ હસતો હતો. સામે જ રાતારંગની ભાતની હાંડલી પડી હતી. ભાતને ઉભરો આવવાથી હાંડલી ઉપર અવનવું ચિત્રામણ થયું હતું. એને ટીકીને જોતા જ દાસીઓ હસી રહ્યો હતો. શેરીના વયોવૃદ્ધ બદિયા કાકા ટોળું વિંધીને આગળ આવ્યા અને સસ્નેહે પૂછ્યું, ભાઈ દાસિયા, જમતા જમતા ગાંડા કેમ કાઢે છે? બાદિયા કાકા, હું શું જમું? જુઓ તો ખરા, મારી સામે જગન્નાથજી પ્રભુ બેઠા છે. અરે, આ તો જગન્નાથજી છે કે ભાતની હાંડલી? શું તમને બધાને આ ભાતની હાંડલી દેખાય છે? જુઓ, મારા પ્રભુનું મસ્તક કેવું સુંદર ગોળ મટોળ છે, અને આ એમના નેત્ર, આ એમનું નાક, આ મો, વાહ વાહ પ્રભુ! એમ કહેતા જ દાસિયાનું અંગ રોમાંચિત થઈ ગયું, વાણી ગદગદ થઈ ગઈ, આંખોમાંથી પ્રેમ નદીની ધારા પ્રબળ વેગથી વહેવા લાગી. દાસિયાના પાગલ વેડા જોઈને તેની પત્ની હુલશી તો ચોધાર આંસુએ રડવા લાગી, માથું કૂટતા કહેવા લાગી, હાય હાય, મારું તો આજે નસીબ ફૂટી ગયું. આજે પહેલ વહેલા જગન્નાથજીના રથના દર્શન કરવા ગયા, ત્યાંથી એવો વળગાડ લેતા આવ્યા કે બસ જમવાનું છોડીને આમ બબડિયા જ કરે છે. મનમાં આવે તો હસવા માંડે છે, વળી પાછા રડવાઈ મંડી પડે છે. આમાં સમજવું શું? હુલસી, તું તો મહાભાગ્યશાળી છે, તારું ભાગ્ય ફૂટ્યું નથી, ચમક્યું છે. તને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ તો દેવોને પણ દુર્લભ છે. દાસીઓ પાગલ નથી બન્યો, પ્રભુમાં મસ્ત બન્યો છે. આજે ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ જોયું અને એનું પ્રતિબિંબ હાંડલીમાં દેખાયું એટલે એ મસ્ત થઈને નાચે છે. એક જણ તો સીધો દાસિયા પાસે પહોંચી ગયો અને પૂછવા માંડ્યો, અરે દાસિયા, આ તને શું થયું છે? કઈ ગાંડો તો નથી થયો ને? ભાતની હાંડલી જોઈને નાચે છે કેમ? સીધી રીતે ખાઈને ઊભો થઈ જાને. ગામના માણસોને ઘરમાં ઉભરાયેલા જોઈને એની મસ્તીનો પારો ઉતરી ગયો. ગ્રામવાસીઓએ તો પ્રશ્નોની જડીઓ વરસાવવા માંડી. દાસિયાએ સૌને હાથ જોડીને નમ્ર સ્વરે કહ્યું, અરે, મને શું ધારી બેઠા છો? હું ગાંડો બન્યો છું, હા, હું પાગલ બન્યો છું, પ્રભુના નામમાં ને પ્રભુના રૂપમાં. અને તમે બધા મને જમવાનું કહો છો? જરા વિચારો તો ખરા, તમે મને શું જમવાનું કહો છો? જુઓ જુઓ, આ રથ પર બિરાજેલા ભગવાન જગન્નાથજીના સુંદર નેત્રો તમને નથી દેખાતા? જુઓ જુઓ, આ જગન્નાથ ભગવાનની કમળની પાંખડીઓ જેવી આંખોનો સફેદ ભાગ, આ એમની કાળી કાળી કામણગારી કીકીઓ, આ એમનું નાક, આ મુખ, પ્રભુનું સ્વરૂપ કેવું સુંદર છે, કેવું મનોહર છે. એવામાં એક રમતારામ સંત આવી ચડ્યા. દાસિયાની ભક્તિ વિહ્વલ પવિત્ર સ્થિતિ જોઈને મુગ્ધ બની ગયા અને કહેવા લાગ્યા, ભાઈ દાસિયા, તારા નિર્મળ પ્રેમભાવની તો બલિહારી છે,
કહી તો ખરો, તને આવો ઉચ્ચ ભાવ ક્યાંથી પ્રાપ્ત થયો? ખરેખર તે ભગવાનના હરિના મનનું હરણ કર્યું છે. ખરેખર તને ધન્ય છે. તારા જેવા ભક્તો જ્યાં વસે છે એ ધરણી પણ ધન્ય બની જાય છે. તારી ભક્તિથી આ બાલીગ્રામ ધન્ય બની ગયું છે. આજથી તારું નામ દાસીઓ નહીં પણ બાલીગ્રામ દાસ. અને માં, તું શા માટે રુદન કરે છે? તું ખરેખર બળભાગીની છે. પૂર્વના પુણ્ય જ ભક્ત પતિ પ્રાપ્ત થાય છે. તમારે તમારા પતિને જમાડવા છે તો એક કામ કરો, આ હાંડલીમાંથી ભાત ને શાક કાઢી બીજા વાસણમાં પીરશો તો જ એ ભોજન કરશે. સંતના કહેવા પ્રમાણે ઉલશીએ હાંડલીમાંથી ભાત અને શાક કાઢી બીજા વાસણમાં કાઢ્યા ત્યારે જ તે જમ્યા. આ પ્રસંગ પછી તો દાસિયાનું આખું જીવન બદલાઈ ગયું. સામાન્ય દાસમાંથી તે ત્રિભુવન પતિનો દાસ બની ગયો. એના વિચારોમાં અદ્ભુત પરિવર્તન થઈ ગયું. હવે તો હરતા ફરતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, કામ કરતા, નામ સ્મરણ કરવા લાગ્યો. કુટુંબની આજીવિકા માટે તે કપડું વણતો જાય અને ભગવાનનું નામ લેતો જાય. ઘણીવાર તો શાળ ચલાવતા ચલાવતા પ્રભુના ધ્યાનમાં મગ્ન બની જતો. શાળ શાળની જગ્યાએ રહેતી તેના પર માથું ટેકવીને પડ્યો રહેતો, જાણે પ્રભુ ચરણોમાં માથું મૂકીને પડ્યો હોય. એક દિવસ રાતે દાસિયાનું ચિત્ત પ્રભુના ચરણોમાં ધ્યાન ધરી રહ્યું હતું. મનમાં પ્રભુનું દિવ્ય સ્વરૂપ રમી રહ્યું હતું. એના પ્રાણ પોકારી ઉઠ્યા, પ્રાણેશ, શું મારા પર કૃપા નહીં કરો? દયામય, રથયાત્રાએ જે રૂપે દર્શન આપ્યા હતા એવા રૂપે મારી પાસે ફરી નહીં આવો? પરમ કૃપાળુ પરમાત્મા એની સમીપ આવીને ઊભા. દાસિયાએ આંખો ખોલી જોયું તો અખિલ બ્રહ્માંડનો નાથ મંદ મંદ હસતો હતો, સામે ઊભો હતો. નેત્રો દ્વારા ધરાઈ ધરાઈને પ્રભુના રૂપામૃતનું પાન કર્યું અને યુગ યુગની પ્યાસ બુજાવી. પછી ક્યાંય સુધી પ્રભુને જોતો જ બેસી રહ્યો. પછી પ્રભુને હાથ જોડીને કહેવા લાગ્યો, પ્રભુ, આપના દર્શન માટે તો સુર અસુર, ગંધર્વ કિન્નર, યોગીન્દ્ર મુનિન્દ્ર બધા જ તલસ્યા કરે છે. પ્રભુ, આપે તો મારા ઉપર ખૂબ કૃપા કરી. આજે આપે મારી રંક ઝૂંપડીને પાવન કરી. આપનો શો સત્કાર કરું? પ્રભુએ મંદ મંદ હાસ્ય વેધતા કહ્યું, દાસિયા, ઉચ્ચ હોય યા નીચ હોય, મારી સાથે પ્રેમ કરે છે એ મને પ્રાણથી એ પ્યારા લાગે છે. સાંસારિક પદાર્થોની ઈચ્છા સાથે જે મારી ભક્તિ કરે છે એ મને કદી પામી શકતા નથી. મને સકામ ભક્તો કરતા નિષ્કામ ભક્તો અતિ વહાલા લાગે છે. તારા હૃદયની વિશુદ્ધ ભાવના જોઈને હું તારે ત્યાં દોડી આવ્યો છું. આજે તો હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું. માગ માગ, ઈચ્છામાં આવે તે માગ. પ્રભુ, આપના ચરણ કમળનું ધ્યાન ધરતા ધરતા આ દેહ છૂટે એટલું જ આપો. દાસિયા, તારી મનોભાવના પૂર્ણ થશે. સાથે સાથે એ પણ કહું છું કે મારા દર્શનની ઈચ્છા થાય ત્યારે જગન્નાથપુરી ચાલ્યો આવજે. અહીંથી માત્ર 2 કોચ જ દૂર છે. તું આવીશ ત્યારે મંદિરના નીલ ચક્ર પર બેસીને તને દર્શન આપીશ અને ભાવથી તું મને જે કાંઈ ધરીશ એ પ્રેમથી આરોગીશ. આટલું કહીને ભગવાન તો અંતરધ્યાન થઈ ગયા. એક દિવસ બાલીગ્રામ દાસ વણેલું કપડું વેચવા નીકળ્યા. માથા પર કાપડનો તાકો હતો અને મન વિચારમાં લીન હતું. આજે કપડું વેચીશ, એના જે દામ ઉપજશે એમાંથી પ્રભુનો પ્રસાદ ખરીદીશ, જગન્નાથપુરી જઈશ અને પ્રભુને ભોગ ધરાવીશ. આજે ખાતરી તો કરું આપેલું વચન પ્રભુ પાળે છે કે નહીં. બાલીગ્રામ દાસ તો પ્રભુના વિચારમાં ને વિચારમાં ચાલ્યા જતા હતા. ત્યાં એક બ્રાહ્મણે બૂમ પાડી, અરે દાસિયા, તારું કપડું તો બતાવ.
બાલીગ્રામ દાસે બ્રાહ્મણની બૂમ સાંભળી અને એમની પાસે તાકો ખુલ્યો. તાકો ખૂબ સુંદર રીતે વણાયેલો હતો. ભાવ ઠરાવીને બ્રાહ્મણે આખો ટાકો ખરીદી લીધો અને પૈસા લેવા ઘરમાં ગયો. ત્યાં બાલીગ્રામ દાસની નજર આંગણાની નાળિયેરી ઉપર પડી. એના ઉપર એક સુંદર શ્રીફળ લટકી રહ્યું હતું. જોતા જ મનમાં ભાવના થઈ કે આહા, કેવું સુંદર શ્રીફળ છે. વળી આ નાળિયેરીનું પહેલું ફળ લાગે છે. બ્રાહ્મણ દેવતા કૃપા કરીને આ શ્રીફળ આપી દે તો જગન્નાથ પ્રભુને આ શ્રીફળનું પ્રસાદ ધરાવું. આવું સુંદર મજાનું શ્રીફળ જોતા ભગવાન પણ પ્રસન્ન થશે. આમ વિચાર કરે છે એટલામાં બ્રાહ્મણ પણ પૈસા લઈને દ્વાર પર આવ્યો અને કહ્યું, લે ભાઈ, તારા આ કપડાના પૈસા. દેવ, મેં મન સાથે નક્કી કર્યું છે કે આ શ્રીફળ ભગવાન જગન્નાથજીને અર્પણ કરીશ. તમારે જે દામ લેવા હોય તે લ્યો. ત્યારે ભાઈ, તે ભાવના કરી છે તો મારાથી ઓછી કઈ ના પડાશે. પણ એક વાત છે, આમ તો પહેલું શ્રીફળ કોઈને ન આપું, પણ તું બહુ આગ્રહ કરે છે તો આપું છું. પણ કાપડનો એક પણ દામ મળશે નહીં. દેવ, ભગવાનના ભોગ પાસે પૈસાની શી વિશાત. આપ આ શ્રીફળ તોડીને આપો. બ્રાહ્મણે તો તે તોડી આપ્યું. પાસેના તળાવમાં સ્નાન કરી શુદ્ધ થઈ શ્રીફળ લીધું અને જગન્નાથપુરી તરફ ચાલવા માંડ્યું. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલા બાલીગ્રામ દાસને એ પણ ખ્યાલ નથી કે કાપડના તાકાના બદલામાં ભગવાન માટે શ્રીફળ તો મેળવ્યું, પણ પૈસા વગર કુટુંબ ખાશે શું. ભક્તો ભગવાનના વિચારોમાં જ્યારે મસ્ત બની જાય છે ત્યારે સંસારની સઘળી ઉપાધિઓને વિસરી જાય છે. ભક્તોને ભગવાન યાદ આવે છે, એમ ભગવાનને પણ ભક્તો એટલા જ યાદ આવે છે. ભક્તે ભગવાન માટે કાપડના તાકાના બદલામાં શ્રીફળ ખરીદ્યું. ભગવાન જગન્નાથજી એક ગ્રામવાસીનું રૂપ લઈ કાચું સૂતર અને ભોજન સામગ્રી લઈને બાલીગ્રામ દાસને ઘેર પહોંચ્યા અને હુલશીને કહ્યું, માતાજી, ભગતે આ સૂતર અને ભોજન સામગ્રી મોકલ્યા છે, પણ એ ક્યાં ગયા? એ તો પૂરી બાજુ ગયા છે. ત્યાં દર્શન કરી ભગવાનને ભોગ ધરાવીને પછી આવશે. ભગવાન તો ભક્તનું કામ કરીને જતા રહ્યા. શ્રીફળ લઈને બાલીગ્રામ દાસ તો પૂરીને પંથે ચાલ્યો જાય છે. ડગલે પગલે વહલાની યાદ આવે છે. ભક્તના મનમાં એક વિચાર સ્ફુર્યો, અરે, ભગવાનને ભોગ ધરાવવા શ્રીફળ તો લઈ જાઉં છું, પણ મને અચ્યુતને મંદિરમાં કોણ પેસવા દેશે? મંદિરમાં પ્રવેશ્યા વિના ભગવાન મારી ભેટ કેવી રીતે સ્વીકારશે? આ વિચાર આવતા જ એ આકુળ વ્યાકુળ થઈ ગયા. એવામાં એમની નજરે એક બ્રાહ્મણ દેવતા પડ્યા. પૂજાનો થાળ લઈને એ પ્રભુની પૂજા કરવા માટે મંદિરમાં જઈ રહ્યા હતા. એમણે હાથ જોડીને બ્રાહ્મણ દેવતાને ઊભા રાખ્યા અને કહ્યું, દેવ, આપ ભગવાનની પૂજા કરવા જાઓ છો ને, તો કૃપા કરીને મારું આ શ્રીફળ લેતા જાઓ ને. આપની સામગ્રી સાથે મારું આ શ્રીફળ પણ ભેટમાં ધરજો. પણ એક વાત યાદ રાખજો, આ શ્રીફળ એમને એમ મૂકી દેવાનું નથી. મંદિરમાં ગરુડ સ્તંભ પાસે ઊભા રહીને કહેજો, હે પ્રભુ, આ શ્રીફળ બાલીગ્રામ દાસે ભોગ માટે ભેટ મોકલ્યું છે, તો આપના શ્રી હસ્તે એનો સ્વીકાર કરો. બાલીગ્રામ દાસની વાત સાંભળીને બ્રાહ્મણ તો ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, અરે ભગત, ભાંગ બાંગ પીને આવ્યા છો કે શું? ભગવાનની મૂર્તિ કઈ શ્રીફળ સ્વીકારતી હશે? દેવ, મંદિરની મૂર્તિને દેવ રૂપે જોવી કે પથ્થરની મૂર્તિ રૂપે જોવી, એ તો દિલની ભાવના ઉપર નિર્ભર રહે છે. ભલે તમને એ પથ્થરની મૂર્તિ દેખાતી, મને તો હાજરા હજુર ભગવાન દેખાય છે. એટલી વાત ખ્યાલમાં રાખજો. ભગવાન હાથ લંબાવીને જાતો જાત લે તો આ શ્રીફળ ભેટ ધરજો, નહીતર મારું શ્રીફળ મને અકબંધ પાછું આપજો. ભલે, એમ કહીને બ્રાહ્મણ તો ભગવાનની પૂજા કરવા મંદિરમાં ચાલ્યો ગયો.
અંદર જઈ બ્રાહ્મણે વિધિપૂર્વક ભગવાનની પૂજા કરી અને અંતમાં ગુરુસ્તંભ પાસે ઊભા રહીને કહ્યું, હે પ્રભુ, આપના ભક્ત બાલીગ્રામ દાસે આ શ્રીફળ ભેટ મોકલ્યું છે. ભક્ત વત્સલ ભગવાને તરત જ હાથ લંબાવ્યો, બ્રાહ્મણના હાથમાંથી શ્રીફળ સ્વીકાર્યું. આ અદ્ભુત ઘટનાથી મંદિરના પૂજારીઓ તથા યાત્રાળુઓ ચકિત થઈ ગયા. બ્રાહ્મણ તો ભગવાનના કર સ્પર્શથી નાચવાને કૂદવા લાગ્યો, આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. બહાર આવીને બ્રાહ્મણ બાલીદાસ ગ્રામને ભેટી પડ્યો ને મંદિરમાં બનેલી ઘટના સંભળાવી. બાલીગ્રામ દાસ પણ આનંદમાં આવી જઈને નાચવા લાગ્યા. હવે એમને પૂર્ણ વિશ્વાસ બેસી ગયો કે ભગવાન મારી ભેટ સ્વીકારે છે. હવે તો હું મારા હાથે જ ભગવાનને ભેટ ધરીશ. જગન્નાથ પ્રભુના દર્શન કરી બાલીગ્રામ દાસ ઘરે આવ્યો અને સાના મના ઘરમાં બેસી ગયો. મનમાં એવો ડર હતો કે સૂતર અને ભોજન સામગ્રી લીધા વિના ઘરે જઈશું એટલે તરત જ ઘરવાળી મારો ઉધડો લેશે, પણ અહીં તો કંઈ અવળું જ બન્યું હતું. ભગત ઘરમાં પ્રવેશીને કપડાં ઉતારે એ પહેલાં તો હુલશીએ કહ્યું, નાથ, ચાલો, ભોજન તૈયાર છે. જગન્નાથપુરી જઈને આવ્યા એટલે થાક પણ લાગ્યો હશે, ચાલો પહેલાં સ્નાન કરી લો. અરે દેવી, ભોજન તૈયાર છે? કાલે તો કહેતી હતી કે ઘરમાં તો ચપટી ચોખા પણ નથી, તો પછી આજે એ આવ્યા ક્યાંથી? કેમ નાથ, ભૂલી ગયા? તમે તો પેલા વાલિયા સાથે સૂતર અને ભોજન સામગ્રી મોકલી હતી અને જુઓ આ પડ્યું સૂતર. ભગતે ખૂણામાં જોયું તો સૂતરની આખે આખી ગાસડી પડેલી હતી. અરે નાથિયાની માં, સાચું કહું, નથી મોકલ્યું મેં સૂતર કે નથી મોકલી મેં ભોજન સામગ્રી. સૂતરનો તાકો વેચ્યો અને એનું મેં શ્રીફળ ખરીદ્યું અને ભગવાન જગન્નાથપુરીને ભગવાનને ભેટમાં ધર્યું. ભગવાને મૂર્તિમાંથી હાથ લાંબો કરીને મારી ભેટ સ્વીકારી. એ જ પ્રભુએ મારા માટે સૂતરને ભોજનની સામગ્રી મોકલી. નાથ, તારી તો મારા ઉપર અનહદ કૃપા વરસી પડી. એક દિવસ બાલીગ્રામમાં એક માળી સુંદર મજાની પાકી કેરીઓ વેચવા આવ્યો. સરસ મજાની કેરીઓ જોઈને બાલીગ્રામ દાસને એમ થયું કે આ કેવી સુંદર કેરીઓ છે, મારા વાહલાને આ સુંદર કેરીઓનો ભોગ ધરાવ્યો હોય તો. ભગવાનની પાસે જતા પહેલા બાલીગ્રામ દાસે સરિતામાં સ્નાન કર્યું. ટોપલામાંની બધી કેરીઓ પણ સારી રીતે ધોઈ અને આખો ટોપલો લઈને મંદિર પાસે આવ્યો. સુંદર પાકી કેરીઓ જોઈને મંદિરના પૂજારીની દાઢ ડળકી. બે ચાર પૂજારીઓ દોડતા ભગત પાસે આવ્યા. મીઠી મધ જેવી વાણીમાં કહ્યું, ભૈયા, ભગવાનને ભોગ ધરાવો છે ને, લાવો આ બધી કેરીઓ મને આપી દો, હું ભગવાનને ભોગ ધરાવી દઈશ. એ પૂજારીને હડસેલો મારીને બીજો પૂજારી બરાડ્યો, ભગવાનનો ભોગ ધરાવવાનો તો તારો શો અધિકાર છે, ભોગ તો હું જ ધરાવીશ. એટલામાં ત્રીજા પૂજારીએ ટોપલાને બાજુ ખેંચતા કહ્યું, અરે હું જોઉં તો ખરો, મારી હયાતીમાં ભગવાનને કોણ ભોગ ધરાવે છે. આમ એકબીજા પૂજારીઓ અંદરો અંદર લડવા લાગ્યા. બાલીગ્રામ દાસ તો પૂજારીઓના આવા બધા ઢંગ જોઈને ગભરાઈ ગયા. હાથ જોડીને કહ્યું, ભાઈઓ, આ કેરીઓ તો કોઈને મળવાની નથી, આ તો કેરીઓ મારા પ્રભુ માટે છે. ભગત, કેરીઓ ભગવાન માટે લાવ્યા હો તો અમને આપો. અહીં તો એવા નિયમ છે કે ભાવિક ભક્તો ભગવાન માટે જે કંઈ ભેટ લાવે છે એ અમને જ આપે છે, પછી અમે જ પ્રભુ પાસે ધરીએ છીએ. પૂજારીઓની વાત સાંભળી ભગત ખડખડાટ હસી પડ્યા. ભાઈઓ, આ કેરીઓ તો કોઈને નહીં મળે, આજે તો મારા હાથે પોતાના હાથે જ ભગવાનને ભોગ ધરાવવાનો છું. એમ, તું ભગવાનને ભોગ ધરાવીશ? કંઈ તારું ખસી તો નથી ગયું ને? મંદિરમાં પેઠા વિના તું ભોગ કેવી રીતે ધરાવવાનો હતો? ભાઈ, મારો મંદિરમાં છેક અંદર ક્યાં જવું છે? બધા દર્શનાર્થીઓ જ્યાં ઊભા રહે છે ત્યાં ઊભા રહીને દર્શન કરવા છે અને ત્યાંથી જ ભગવાનને
ભોગ ધરાવીશ, મને જવા દો. ભગતની નમ્રતા જોઈને પૂજારીઓનો ક્રોધ ઠંડો પડી ગયો. ભગત તો કેરીનો કરંડિયો લઈને ગર્ભદ્વારમાં આવ્યા. નીલચક્રના દર્શન કરતા જ ભક્ત હૃદયના ભાવનાની ભરતી ચડી. હર્ષ વિભોર બનીને બોલી ઉઠ્યા, ઓહો પ્રભુ, આપ આવી ગયા છો, આજે તો બસ પેટ ભરીને ખાઓ. પ્રભુ, હું ગોળી ગોળીને આપું છું, બડી મોજ છે, આપ સૂચો. ભગતે એક સરસ મજાની કેરી લીધી, સરસ રીતે ગોળીને પ્રભુના સામે ધરી અને એકદમ તે અદ્રશ્ય થઈ ગયા. આસપાસના દર્શન કરી રહેલા દર્શનાર્થીઓ તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત બની ગયા. સંતોષનો શ્વાસ લેતા ભગતે પ્રભુ સામે જોયું. અખિલ બ્રહ્માંડનો નાથ, નાના નાના બાળકની જેમ આજે ભક્તે આપેલી કેરીઓ સૂચી રહ્યો હતો. ભગવાનને કેરી સૂચતા જોઈને ભગતે પૂછ્યું, કેમ પ્રભુ, કેરી કેવી ખાટી મીઠી છે? ભગત, કેરી તો મીઠી મધ જેવી લાવ્યા છો, તમારા જેવી કેરીઓ તો કદી ખાધી જ નથી. જરા હાથ ધરો, જુઓ કેરી કેવી મીઠી છે, છે ને છાકરનો કકડો. ભગવાને છૂચેલી કેરીમાંથી થોડો રસ ભગતની હથેળીમાં નીચવ્યો. અમૃત જેવો રસ ચાકતા જ ભગત પ્રેમ વિભોર બની ગયા. બીજી કેરી ઘોળીને ભગવાનને આપી. ભગત કેરીઓ ઘોળી ઘોળીને આપે છે અને પ્રેમથી ખાય છે. કેરીઓ ખાઈ ખાઈને ગોટલાને ચોતરા રત્નવેદની બાજુમાં નાખે છે. એક પછી એક કેરીઓ અદ્રશ્ય થતી જોઈ દર્શનાર્થીઓને શંકા ગઈ, અરે આ તો જાદુગર લાગે છે, કેરી ઘોળે છે અને થોડા સમયમાં અદ્રશ્ય થઈ જાય છે. કરંડિયામાંની લગભગ બધી જ કેરીઓ ખલાસ થવા આવી. હવે બે ચાર કેરીઓ જ બાકી હતી. ભગવાને કહ્યું, ભગત, તમારી કેરીઓ ખાઈ ખાઈને ધરાઈ ગયો, તમે તો એક બે કેરીઓ ચાખો, જરા જુઓ તો ખરા કેવી મીઠી મધુરી છે. ભગવાનનો આગ્રહ થતા ભગતે એક કેરી સૂચવા માંડી. જે કેરી પર ભગવાનની અમી દ્રષ્ટિ ઢળે એના સ્વાદમાં કશી કમી હોય ખરી? અમૃત જેવી કેરી જોઈને ભગત તો નાચી ઉઠ્યા. પ્રભુ, આટલી બધી કેરીઓ ખાધી પણ મને લાગે છે કે આ કેરી જેવી એકે નહીં હોય. એમ, એવી અમૃત જેવી કેરી છે, લાવ તો કેવી છે, હું ચાખી જોઉં. ભગવાને ભગત પાસે કેરી માગી. પ્રેમમાં ભાન ભૂલેલા ભગતે પોતાની એઠી કેરી ભગવાનને સામે ધરી અને અખિલ બ્રહ્માંડના નાથે ભગવાનની એઠી કેરી સૂચતા ચૂચતા કહ્યું, વાહ વાહ ભગત, તમારું કહેવું સાવ સાચું છે, મેં બહુ કેરીઓ ખાધી પણ આના જેવી તો એક કેય નહીં. એક જણાએ આગળ આવીને પૂછ્યું, અરે ભગત, ભગવાનના મંદિરમાં આ શો ખેલ માંડ્યો છે? ખેલ કરવો હોય તો બહાર બેસીને કરો. ભાઈ, હું ક્યાં ખેલ કરું છું, હું તો મારા નાથને ધરાવું છું, વાહલો ખાય છે ને હું ખવડાવું છું. જુઓ, એક એક કરીને કરંડિયાની બધી જ કેરીઓ ખલાસ થઈ ગઈ. આ ખેલ તો ખલકનો ખેલાડી ખેલે છે. ભાઈ, તમને કેમ માન્યામાં નથી આવતું? જુઓ, ભગવાન જગન્નાથ નીલ ચક્ર પર ઊભા ઊભા કેરીઓ ચૂચી રહ્યા છે અને કેરીઓના ગોટલા ચોતરા રત્નવેદીની પાસે નાખ્યા છે, મને દેખાય છે ને તમને નથી દેખાતા? બે ચાર પૂજારીઓ અને દર્શનાર્થીઓ ખરા ખોટાની ખાતરી કરવા રત્નવેદી પાસે ગયા. જોયું તો ગોટલા અને ચોતરાનો ઢગલો. હવે સૌને ભગતની વાત સત્ય લાગી. પૂજારીઓએ પ્રભુ પ્રસાદની માળા ભગતના કંઠમાં પહેરાવી અને બોલ્યા, ભગત, આપને ધન્ય છે, આજે આપે વિશ્વંભર ભગવાનને ગોળી ગોળીને કેરીઓ ખવડાવી. બાલીગ્રામ દાસને હાથ જોડીને કહ્યું, મહારાજ, હું ધન્ય શાનો, હું તો અત્યંત તુચ્છ છું, મારામાં વળી ભક્તિ કેવી? આ તો ભક્ત ભાવના પતિત પાવન ભગવાનની ને એના ભક્તોની કૃપા છે. હું તો કોક દિવસ આવું છું જ્યારે આપ તો સદાય ભગવાનના શરણોમાં રહો છો.
આમ કહેતા બાલીગ્રામ દાસ પૂજારીઓના ચરણોમાં આળોટી પડ્યા. નાથ, હવે હું અહીં કદી નહીં આવું. ક્યાં હું નીચ જાતિનો મહાપતિત અધમ ગમાર ને ક્યાં સચ્ચિદાનંદ વિશ્વાધાર પરમાત્મા. પ્રભુ, આજે આપે મને જગ જાહેર કરી દીધો, લોક મને શું કહેશે? મને જોશે ને કહેશે કે આ તો ભગવાનનો અનન્ય ભક્ત છે. એણે કેરીઓ આપીને ભગવાનને મંદિરમાં ઊભા ઊભા ખાધી. ત્યારે પ્રભુ, મારું મુખ લજ્જાથી નીચું ઢળી જશે. પ્રભુ, બીજું તો કંઈ નહીં, પણ લોક મુકેથી પ્રશંસા સાંભળીને મને કદાચ અભિમાન આવી ગયું તો મારા ગતિ શી થશે? પ્રભુ, હું કદી નહીં આવું. પ્રભુ, મને એવા આશીર્વાદ આપો કે હું સ્મરણ કરું અને મને આપના દર્શન થાય. એક ઈચ્છા કેટલાય વખતથી મનમાં રમે છે, કહો ભક્ત, બીજી શી ઈચ્છા છે? પ્રભુ, બીજું તો કંઈ નહીં, પણ આપના 10 અવતારોના પ્રત્યક્ષ દર્શન કરવા ઈચ્છું છું. અખિલ બ્રહ્માંડના નાથે ભક્તની ઈચ્છાને પૂર્ણ કરી અને આશીર્વાદ આપીને વિદાય કર્યો. આ પછી બાલીગ્રામ દાસે ઘરની 4 દિવાલો વચ્ચે રહીને પ્રભુ ભક્તિ કરી. આયુષ્ય યોગ પૂરો થતા આ નશ્વર શરીર છોડી ભગવત ધામમાં ગયા. જય જગન્નાથ.